नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे सेमिस्टर फाइव में पेपर नंबर 314 में यूनिट नंबर 2 माइक्रोबायोलॉजी विषय अभ्यास करीशुं। तेमा आजनो टॉपिक छे बेक्टेरिया अने तेनी कोष दीवार। तो बेक्टेरियानी नो अभ्यास जे छे ते सौ प्रथम एंटोन वान ल्यूवन होक नामना वैज्ञानिके कर्यो छे। बेक्टेरिया जे छे ते प्रोकैरियोट्स छे। प्रोकैरियोट्स एटले के जे आदि प्रकारनो कोष केन्द्र जे धरावतु होय तेवो सजीव छे। आपणे जे सजीव जे पांच जे सृष्टिओ जे छे सजीव सृष्टि तेमाथी जे मोनेरा जे छे तेनी अंदर आ बेक्टेरियानो समावेश थाय छे। बेक्टेरिया जे आपणे अहीं आकृतिमां जोई शकीए छीए के तेमां त्रण स्तरो आवेला होय छे। सौथी बहारनुं स्तर एक तो जेने कैप्सूल कहेवामां आवे छे, त्यार पछीनुं जे वच्चेनुं स्तर जे छे तेने सेल वॉल कोष दीवाल तरीके ओळखवामां आवे छे, अने सौथी अंदरનું સ્તર કે જે કોષરસ સ્તર તરીકે ઓળખવામાં આવે છે। તો સૌથી બહારનું જે સ્તર જે છે તેને ગ્લાયકોકેલિક્સ તરીકે ઓળખવામાં આવે છે। તો જે જો બેક્ટેરિયામાં આ જે ગ્લાયકોકેલિક્સ સ્તર જે છે તે કઠણ હોય તો તેને કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે, અને જો આ ગ્લાયકોકેલિક્સનું સ્તર જે છે તે શ્લેષ્મી હોય, સ્મૂથ હોય, તો તેને સ્લાઇમ લેયર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછીનું સ્તર કે જે કોષ દિવાલનું સ્તર જે છે તે કોષ દિવાલ જે છે તે જુદા જુદા ઘટકોથી બનેલી છે, અને કોષ દિવાલની અંદર જે આ ફ્લેજેલા જે છે જેને કશા તરીકે ઓળખવામાં આવે છે તે કોષ દિવાલમાં ખૂંપેલું હોય છે। ત્યાર પછી સૌથી અંદરનું સ્તર જે છે કોષરસને ઘેરીને આવતું સ્તર કે જે દરેક સજીવ કોષોમાં એક સમાન આવેલું હોય છે, એટલે કે લિપોપ્રોટીનનું બનેલું કોષરસ પટલ આવેલું હોય છે। અને સૌથી અંદરનું જે કોષરસ જે બેક્ટેરિયાનો જે છે તેની અંદર 70S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે। ત્યાર પછી અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગળી જેવી જે વલયાકાર જે રચના આપણે જોઈ શકીએ છીએ તે જે છે તે મેસોઝોમ્સ છે। ત્યાર પછી વચ્ચેના ભાગે જે આપણને દેખાય છે તે સર્ક્યુલર ડીએનએ અથવા તો ગોળાકાર ડીએનએ તરીકે ઓળખાય છે। ત્યાર પછી જે સર્ક્યુલર ડીએનએ સિવાયનું એક નાનું જે ડીએનએ જેવું જ આપણને દેખાય છે તેને એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે, અને તે પ્લાઝમિડ તરીકે વર્તે છે। અહીં કોષ દિવાલ ઉપર અહીં નાના નાના સ્તંભ જેવી રચનાઓ છે, એક જે સ્તંભ જેવી રચનાઓ જે દેખાય છે તેને આપણે ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે, અને અહીં જે અહીં મોટા સ્તંભ જેવી રચના જે છે તેને એફ પિલસ તરીકે ઓળખવામાં આવે છે। આ એફ પિલસ જે છે તેને સેક્સ પિલી પણ કહેવામાં આવે છે, એટલે કે તે બે બેક્ટેરિયા વચ્ચેનો એક બ્રિજનું નિર્માણ કરે છે, અને તે બ્રિજ મારફતે જે જનીન દ્રવ્ય જે છે તે એક કોષમાંથી બીજા કોષમાં જાય છે અને તે પ્રજનનનું કાર્ય કરે છે। તો આ છે બેક્ટેરિયાની રચના।
હવે આપણે જોઈએ આગળ, તો બેક્ટેરિયાની કોષ દિવાલ. તો બેક્ટેરિયા પ્રોકેરિયોટ પ્રકારના હોય છે, એટલે કે તેમાં અલ્પવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય છે. અલ્પવિકસિત એટલે કે તેની ઉપર કોષ કેન્દ્ર પટલ અને તેની અંદર કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકાનો અભાવ હોય છે, સાથે સાથે તેમાં જુદી જુદી અંગિકાઓનો પણ અભાવ હોય છે, જેમ કે કણાભસૂત્ર અને ગોલગીકાય વગેરે અંગિકાઓ તેમાં આવેલી હોતી નથી. બેક્ટેરિયાની કોષ દિવાલ મુખ્યત્વે ત્રણ સ્તરોની બનેલી હોય છે. સૌથી બહારનું સ્તર જે છે તેને ગ્લાયકોકેલિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું સ્તર જે મધ્ય સ્તર મધ્યમાં આવેલું હોય છે તે કોષ દિવાલ તરીકે ઓળખાય છે, અને સૌથી અંદરનું સ્તર જેને કોષ રસ પટલ તરીકે ઓળખવામાં સૌથી બહારનું સ્તર જે બેક્ટેરિયામાં બહારનું સ્તર જો કઠણ હોય તો તેને કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે, અને જેમાં શ્લેષ્મી હોય તેને સ્લાઇમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે છે તે ગ્લાયકોકેલિક્સ વિશે આપણે જોયું કે જો કઠણ હોય તો તેને કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે, અને જો શ્લેષ્મી હોય તો તેને સ્લાઇમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ મધ્યમાં રહેલું, જેને આપણે કોષ દિવાલ તરીકે બતાવ્યું છે. તો કોષ દિવાલ કે જે પેપ્ટાઇડોગ્લાયકેન નામના પોલિસેકેરાઇડની બનેલી હોય છે, અથવા તો તેને મ્યુકોપેપ્ટાઇડ પણ કહેવામાં આવે છે. પેપ્ટાઇડોગ્લાયકેનમાં મુખ્ય બે ઘટકો આવેલા હોય છે. જે પેપ્ટાઇડોગ્લાયકેન જે પોલિસેકેરાઇડ જે છે તે મુખ્યત્વે બે ઘટકોની બનેલી હોય છે. તેમાં એક છે NAG એટલે કે એન એસેટાઇલ ગ્લુકોઝેમાઇન, અને NAM એટલે કે એન એસેટાઇલ મ્યુરેમિક એસિડ. તો આ બે ઘટકો દ્વારા પેપ્ટાઇડોગ્લાયકેન બનેલી હોય છે. હવે આપણે ચર્ચા કરીએ કે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં આ પેપ્ટાઇડોગ્લાયકેનનું સ્તરનું જે નિર્માણ જે છે તે કઈ રીતે હોય છે તે જોઈએ. તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં 70-80% પેપ્ટાઇડોગ્લાયકેન આવેલ હોય છે. જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે છે તેની અંદર જે કોષ દિવાલ જે બનેલી હોય છે પેપ્ટાઇડોગ્લાયકેનની, તેમાં 70-80% પેપ્ટાઇડોગ્લાયકેન આવેલ હોય છે. ગ્રામ પોઝિટિવમાં પેપ્ટાઇડોગ્લાયકેનનું સ્તર જે છે તે જાડું હોય છે, અને તે કારણે કોષ દિવાલમાં ટીકોઇક એસિડની સમાંતર રેખાઓ પેપ્ટાઇડોગ્લાયકેનને એકબીજા સાથે જકડી રાખે છે, અને તે જે છે તેમની વચ્ચે ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થયેલું હોય છે. અહીં જે પેપ્ટાઇડોગ્લાયકેન આપણે અહીંયા જોઈએ છીએ કે પેપ્ટાઇડોગ્લાયકેનનું પ્રમાણ જે છે તે 70-80% જેટલું હોય છે, અને તેના કારણે જે સ્તર જે છે તે જાડું બને છે, અને તે કારણે તે જાડું સ્તર બનતું હોવાના કારણે તેમને એકબીજા સાથે જકડી રાખવા માટે તેમની વચ્ચે સમાંતર રીતે રેખાઓ ટીકોઇક એસિડની સમાંતર રેખાઓ આવેલી હોય છે, અને તે પેપ્ટાઇડોગ્લાયકેનને એકબીજા સાથે જકડી રાખે છે. જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં પેપ્ટાઇડોગ્લાયકેનનું પ્રમાણ જે છે તે 10-15% જેટલું જ આવેલું હોય છે, તેથી જે પેપ્ટાઇડોગ્લાયકેનનું સ્તર જે છે તે પાતળું હોય છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની અંદર. અને ગ્રામ નેગેટિવમાં પેપ્ટાઇડોગ્લાયકેનનું સ્તર પાતળું હોવાના કારણે તેમાં ટીકોઇક એસિડ હાજર હોતું નથી. તો આ થયું ગ્રામ પોઝિટિવ
અને ગ્રામ નેગેટિવમાં પેપ્ટાઇડોગ્લાયકેનના સ્તર વિશેની માહિતી. હવે જોઈએ સૌથી અંદરનું સ્તર કોષરસ પટલ. તો સૌથી અંદરનું સ્તર કોષરસ પટલ કે જે દરેક પ્રાણી અને વનસ્પતિ કોષમાં જોવા મળતા કોષરસ પટલ જેવા લિપોપ્રોટીન પ્રકારનો હોય છે. તો આપણે જાણીએ છીએ કે દરેક સજીવમાં જે કોષની કોષરસ ફરતે જે પટલ આવેલું હોય છે કોષરસ પટલ, તે લિપોપ્રોટીન પ્રકારનું હોય છે, એટલે કે લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે. તેવું જ સ્તર બેક્ટેરિયામાં પણ આવેલું હોય છે. કોષરસનો અમુક ભાગ ગળિયો જેવો વળેલો જોવા મળે છે અને આ ભાગને મેસોજોમ કહે છે. આપણે આકૃતિમાં આગળ જોયું કે કોષરસ પટલમાં અમુક ભાગ ગળિયો જેવી રચનાવાળો છે અને તેને આપણે મેસોજોમ તરીકે ઓળખવામાં આવે છે. મેસોજોમ કોષરસ પટલની સપાટીમાં વધારો કરે છે અને તેમાં ઇલેક્ટ્રોન પરિવહન પામી એટીપીનું નિર્માણ કરે છે. જે મેસોજોમ જે છે તે કોષરસ પટલની સપાટીમાં વધારો કરે છે અને ઇલેક્ટ્રોન પરિવહન પામી તે એટીપીનું નિર્માણ કરે છે. સાથે સાથે મેસોજોમ કોષ વિભાજન કરતું હશે તેવું પણ માનવામાં આવે છે. કોષરસમાં રિબોઝોમ્સ, ગોળાકાર ડીએનએ અને એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ આવેલ હોય છે. બેક્ટેરિયામાં 70S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે. હવે આ 70S પ્રકારના જે રિબોઝોમ્સ જે છે તેમાં લાર્જર રિબોઝોમ જે છે તે 50S પ્રકારનું હોય છે અને સ્મોલર રિબોઝોમ જે છે તે 30S પ્રકારનું આવેલું હોય છે. રિબોઝોમ્સ જે છે તે પ્રોટીન અને RRNAના બનેલા હોય છે. જે બેક્ટેરિયામાં જે 50S રિબોઝોમ જે છે તેમાં 5S RRNA અને 30S RRNA આવેલ હોય છે અને 30S 16S RRNA આવેલ હોય છે. તો આ રીતે 70S પ્રકારના રિબોઝોમનું નિર્માણ થયેલું હોય છે. બેક્ટેરિયામાં જે જનીન દ્રવ્ય જે છે તે ન્યુક્લિયોઇડના ભાગમાં આવેલું હોય છે. હવે ન્યુક્લિયોઇડ જે છે તે એક પુંજ જેવી, એક ગૂંચળા જેવી રચના છે. જે ડીએનએનું જે ગૂંચળું જે છે તે ગૂંચળાને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે સંપૂર્ણ કોષ કેન્દ્રનું નિર્માણ કરતું નથી. તેના કારણે તેને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો ન્યુક્લિયોઇડમાં ગોળાકાર ડીએનએ આવેલું હોય છે અને તેમાં હિસ્ટોન પ્રકારનું પ્રોટીનની ગેરહાજરી હોય છે અને આ હિસ્ટોન પ્રોટીનની ગેરહાજરી હોવાના કારણે તે રંગસૂત્રોનું નિર્માણ કરી શકતું નથી. આથી બેક્ટેરિયામાં એક ડીએનએ હોવાથી એક રંગસૂત્ર હશે તેવું કહી શકાય છે. ગોળાકાર ડીએનએ સિવાય એક કે બે નાનું ગોળાકાર ડીએનએ હોય છે જેને એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ અથવા તો પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આકૃતિમાં જોયું હતું કે કોષ દિવાલ પર નાના નાના રોમ જેવી રચના આવેલી હોય છે જેને પીલી અથવા પીલસ તરીકે ઓળખવામાં આવે છે. પીલીમાં જે નાના નાના રોમ હોય છે તેને ફિમ્બ્રી કહે છે, જે બે બીજા બેક્ટેરિયા સાથે જોડાણ સાધવાનું કાર્ય કરે છે. જે નાના નાના જે રોમ જેવી રચના હતી તેને પીલસ કહેવામાં આવે છે, જ્યારે એક બિંબ જેવી રચના હતી, એક સ્તંભ જેવી રચના હતી તેને ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે.
અને ફિમ્બ્રી જે છે તે બે બેક્ટેરિયાઓ સાથેનું જોડાણ સાધવાનું કાર્ય કરે છે. એક મોટી નળી જેવી રચના આવેલી હોય છે જેને એપ પિલસ તરીકે ઓળખવામાં આવે છે, જે બીજા બેક્ટેરિયા સાથે બ્રિજનું નિર્માણ કરે છે જેના દ્વારા જરૂરી દ્રવ્યોની આપ લે કરી શકાય છે. સાથે સાથે જે ડીએનએ જે જનીન દ્રવ્ય જે છે તેનું પણ આપ લે થાય છે અને પ્રજનનમાં ભાગ બને છે. બેક્ટેરિયામાં અમુક બેક્ટેરિયા એક કે તેથી વધુ કશા ધરાવતા હોય છે. બેક્ટેરિયા જે છે તેના આપણે આગળ પ્રકારો જોઈશું તો ખ્યાલ આવશે કે અમુક બેક્ટેરિયાની અંદર એક કે તેથી વધુ કશા ધરાવતું હોય છે અને અમુક બેક્ટેરિયામાં કશાની સંપૂર્ણ ગેરહાજરી હોય છે. અને જે ફ્લેજેલા એટલે કે કશા જે છે તે ફ્લેજેલિન પ્રોટીનના બનેલા હોય છે અને તેનું કાર્ય જે છે તે પ્રચલન માટેનું હોય છે. તો મિત્રો, આ થયું બેક્ટેરિયાની કોષ દિવાલ. થેન્ક યુ.